ભરૂચ એલસીબીએ નેત્રંગ ખાતેથી લજગરીયસ કારમાંથી મહારાષ્ટ્રથી ગુજરાત લાવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ ચોકડી ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ લક્ઝરિયસ કારમાંથી ભરૂચ એલસીબીએ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ 9216 જે કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 1,37,530 તેમજ બે મોબાઈલ 9 જેની કુલ કિંમત 10,000 કુલ રોકડ રકમ 100,610 અને લક્ઝરિયસ ગાડી કિયા સેલ્ટોસ જેની કુલ કિંમત 15,00,000 મળી કુલ 16,53,140 મુદ્દામાલ સાથે બે આરોપીઓને કલ્પેશભાઈ ઉર્ફે વિશાલ પ્રવીણભાઈ પટેલ રહે મોદી ફર્યું જૂના કાંસિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને નવીન ઉર્ફે ડોન રણછોડભાઈ પટેલ રહે ઉચેડિયા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે નેત્રંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો જે બાબતે સઘન તપાસ ચાલુ છે. સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર YG ગઢવી તથા ASI કનકશી, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ, ઇરફાનભાઈ, પરેશભાઈ અને અજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયરાજભાઈ, જોગેન્દ્ર દાનનાઓએ દ્વારા કરવામાં આવેલ છે. યાકુબ પટેલ, ZSTV ભરૂચ.